गई काले पीपलज विस्तार में जे फेक्टरी में ब्लास्ट थयो छे एमां 12 व्यक्तिओ ने मृत्यु निपजा छे ए बाबते नारोल पोलीस स्टेशन में आजे आईपीसी कलम 304, 308 तथा अन्य कलमों मुजबनो गुनो दाखल करवामां आव्यो छे। तेमां 3 व्यक्तिओने विरुद्ध में गुनो दाखल करवामां आव्यो छे, जेमां फेक्टरीना मालिक हेतलभाई सुतरिया तथा एस्टेटना बे ओनर बूटाभाई भरवाड अने नानूभाई भरवाडनी विरुद्ध में आ गुनो दाखल करवामां आव्यो छे। सर, आज फेक्टरीना जे मालिक उपरांत जे बे एस्टेटना मालिक हता, कितना एस्टेट त्यां बांध्या हता अने एमनो रोल आ जे घटना बनी एमां कई रीते कही शकाय? प्राथमिक तपास में जे माहिती मळी ए मुजब जे फेक्टरीओ भाड़े आपवामां आवेली छे आ एस्टेट गैरकायदेसर रीते बनेला छे अने कोईपण फेक्टरी त्यां चाली सके तेवी कोई परिस्थिति छे नहीं। आगजनी थई सके तो आगजनीने कंट्रोल करवाना साधनोनी पण त्यां उपलब्ध व्यवस्था न होवा छतां पण ते लोकोए फेक्टरी पोते भाड़ी आपी अने भाड़े चल लेनारे पण फेक्टरीनुं फेक्टरीमां ज्वलनशील केमिकल यूज कर्युं જેના વિરુદ્ધમાં બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સર, જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં શેનું કામકાજ ચાલતું, શેનું કારખાનું હતું જ્યાં બ્લાસ્ટ થયું? જ્યાં બ્લાસ્ટ થયો એ ત્યાં હાઇડ્રોજન પેરોક્સાઇડ અને મિથાઇલ ઇથાઇલ કિટોન તથા અન્ય બે કેમિકલો જે વપરાયા હતા, આ કયા કયા કેમિકલો વપરાયા હતા અને તેમની જ્વલનશીલતા શું હતી તે જાણવા માટે એફએસએલની એક્સપર્ટ ટીમે આજે એનું ડિટેલ પંચનામું અને એનાલિસિસ કર્યું છે। સાથે સાથે મૃતકોના પોસ્ટમોર્ટમ પણ ત્યાં કરવામાં આવે છે વાડીલાલ હોસ્પિટલમાં। આ જગ્યાએ ફરી આની પહેલાં પણ એકવાર આ પ્રકારનો બ્લાસ્ટ થયો હોય તે હકીકત સામે આવી છે? હજી એ બાબતે મારી પાસે પૂરતી માહિતી છે નહીં। આઈપીસીની કલમ 304, 308 તથા અન્ય 284, 285, 286 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જ્યાં બ્લાસ્ટ થયો તે કોની માલિક, એક જ માલિક છે કે બાકીદારો? જે બ્લાસ્ટ થયોની એસ્ટેટ જેણે જેણે બનાવ્યું છે માલિકી બુટાભાઈ ભરવાડ અને નાનુભાઈ ભરવાડની છે અને જ્યારે ફેક્ટરી ભાડે લેનાર વ્યક્તિ હેતલ સુતરિયા હતા, તે ત્રણેની વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી છે। હજી જે આરોપીઓના નામ એફઆઈઆરમાં જે દાખલ કરવામાં આવે છે તે લોકોની અત્યારે પ્રાથમિક રીતે અટકાયત કરવામાં આવી છે, કોરોના ટેસ્ટ કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। બ્લાસ્ટ થવાનું પ્રાથમિક કોઈ તારણ બહાર આવ્યું છે? કેમિકલ છે કે પછી બોઈલર બ્લાસ્ટ થયું છે? કેમિકલ રિએક્શનમાં કંઈ બ્લાસ્ટ થયો છે જેવું પ્રાથમિક રીતે આવ્યું છે, પણ ડિટેલ રિપોર્ટ એનાલિસિસ એફએસએલ તરફથી મળવામાં આવશે પછી સ્પષ્ટ થશે ચિત્ર। સર, કેટલા સમયથી ગોડાઉન ભાડે રાખ્યું હતું, કેટલા રૂપિયા ભાડું? 3-1 વર્ષથી ભાડે રાખ્યું હતું હેતલ સુતરિયાએ, એ પ્રાથમિક માહિતી નથી મારી પાસે। આમાં ટોટલ જે અત્યાર સુધીમાં જે પ્રાથમિક રીતે આપણે કર્યું છે એમ કે એફએસએલના રિપોર્ટ, કેમિકલ કેવી રીતે વપરાયું, કેમિકલના લાયસન્સ હતા કે કેમ અને કેવી રીતે સપ્લાય થયો અને ત્યાં આવા જ્વલનશીલ પદાર્થને રાખવા માટે સેફટીથી રાખવા માટે કોઈ વ્યવસ્થા હતી કે કેમ, એ તમામ પાસાઓની સર્વગ્રાહી તપાસ કરવામાં આવશે। સાહેબ, આપણે કીધું કે બંને જે એસ્ટેટ હતા તે ગેરકાયદેસર હતા, તો કેટલા સમયથી બાંધેલા હતા અને આ સિવાય બીજા કોઈને ભાડે આપી છે કે કેમ, તે અંગે એ પ્રાથમિક હવે આગળની તપાસ ચાલશે એટલે સ્પષ્ટ થશે।